ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરતા હતા ધુમાડાનું વિદ્યુતકીય અવક્ષેપણ કે મિત્રો ઔદ્યોગિક ક્ષેત્રે એટલે કે ઉદ્યોગો અંદર આપણે છે શું કરવું હોય તો ઉદ્યોગોની અંદર આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી અને વાતાવરણ અંદર છે એ પ્રદુષિત વાયુ છે એ પ્રદુષિત વાયુ ને

તો કે ભાઈ ઉપરના ભાગમાંથી છે આ વાયુ બહાર નીકળે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે ધુમાડાનું વિદ્યુતિય ઓક્ષેપણ કર્યું તો આ ના કારણે છે એ આપણે ઉદ્યોગોની અંદર જે નીકળતો ધુમાડો છે એ આવી ચેમ્બરમાંથી પસાર કરવામાં આવે તો વાતાવરણની અંદર આપણે જે ઓછામાં ઓછું છે શું કરી શકાય પ્રદૂષણ છે એ પ્રદૂષણ ફેલાવી શકાય સમજણ પડી બધાને હાલો તો હવે આપણે આગળ વાત કરીએ તો એની અંદર બીજું છે કે ભાઈ પીવાના પાણીનું શુદ્ધિકરણ તો પીવાના પાણીના શુદ્ધિકરણની અંદર પણ આપણી જે કલીલમય છે તો એ કલીલમય પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એની અંદર તમને ઘણી ખબર છે કે ભાઈ કુદરતી સ્ત્રોત કુદરતી સ્ત્રોતનું જે આપણે પાણી મેળવેલું હોય તો એ ઘણી વખત એ પાણી છે એ કેવું પાણી હોય છે તો એ નિલંબિત પાણી હોય છે અને બધાને ખબર જ છે કે આપણી ઘરે જે નળ આવતા હોય અને એ નળનું પાણી જેમ તમે કોઈ એક પાત્રમાં છે એ પાત્રમાં ભરવામાં આવે તો એ પાત્રમાં ભરવાથી તમને ખબર છે ડોળ જેવું તમને નાના નાના છે એની અંદર ધૂળના રજકણો હોય છે તો એ ધૂળના રજકણો હોવાના કારણે આપણે એને કયું પાણી કહેશું નિલંબિત પાણી તો નિલંબિત પાણી છે એ નિલંબિત પાણીની શુદ્ધિકરણ કરવા માટે પણ આપણે જે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તો એ બધાને ખબર છે કે ભાઈ નિલંબિત પાણી હોય એની અંદર તમે શું કરો તો નિલંબિત પાણીની અંદર તમે છે ફટકડી છે તો એ ફટકડી ઉમેરવાના કારણે છે નીચે બેસી જશે એટલે ધૂળના જે રચકણો છે એ ફટકડી ઉમેરવાના કારણે છે એ નિલંબિત અશુદ્ધિઓને અવક્ષેપિત કરે છે અને પાણી છે એ પાણીને શું કરે છે તો કે ભાઈ પાણીને છે પાણીને પીવાલાયક પાણીને છે એ શું કરે છે પીવાલાયક બનાવે છે તો પાણી છે એ પાણીને પીવાલાયક બનાવે છે સમજણ પેઢી વિદ્યાર્થી મિત્રો તો આ પીવાના પાણીનું શું છે શુદ્ધિકરણ છે હાલો ત્યાર પછી જોઈ લઈએ ટેક્સબુકમાંથી શબ્દ બધાય કે ભાઈ પીવાના પાણીનું શુદ્ધિકરણ તો કુદરતી સ્ત્રોતમાંથી મેળવવામાં આવતું પાણી ઘણી વખત છે ઘણીવાર નિલંબિત અશુદ્ધિઓ ધરાવતું હોય છે કેવું છે નિલંબિત અશુદ્ધિઓ છે એ અશુદ્ધિ ધરાવતું હોય છે અને આવા પાણીમાં છે એ ફટકડી ઉમેરવામાં આવે છે અને જે નિલંબિત અશુધિઓને ઓક્ષેપિત કરે છે અને પાણીને છે શું કરે છે એમ પીવાલાયક બનાવે છે ચાલો ત્યાર પછી ત્રીજો એનો ઉપયોગની વાત કરીએ તો ત્રીજો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો છે ઔષધિઓ તો આપણે દવાઓની અંદર કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તો ઔષધિઓ છે એ ઔષધિઓની અંદર આપણે વાત કરીએ કે ઔષધિઓ એટલે કે મેડિકલ ક્ષેત્રે તો મેડિકલ ક્ષેત્રે પણ આપણે ઘણા બધા એના ઉપયોગો છે તો એની અંદર તમને બધાને ખબર છે આપણે આગળ એક વખત કીધું હતું કે ભાઈ મોટા ભાગની દવા છે તો એ મોટા ભાગની દવા એટલે કે ઇન્જેક્શન છે એ બધા શું છે કલીલમય દ્રાવણ તો મોટા ભાગની અશુદ્ધિઓ છે એ સ્વભાવે છે એ સ્વભાવે કેવી છે તો મોટા ભાગે છે એ સ્વભાવે છે એ સ્વભાવે શું હોય છે કલીલમય દ્રાવણ હોય છે તો એ કલીલમય દ્રાવણ છે તો એ મોટા ભાગે છે એ કલિનમય દ્રાવણ છે.

તો આર્ગીરોલ જે કોનો silver નો સોલ છે કોનો છે silver નો સોલ તો આર્ગીરોલ છે silver નો સોલ છે અને તેનો ઉપયોગ છે એ આપણે ક્યાં કરીએ છીએ તો આંખના મલમની અંદર તો આંખના મલમની અંદર છે એ કોનો ઉપયોગ થાય છે તો કે ભાઈ આર્ગીરોલ અને એ કોનો સોલ છે silver નો છે એ silver નો સોલ છે એવી જ રીતે કલીલમય છે એ એન્ટિમોની કાલાજારની સારવારમાં છે એ સારવારમાં પણ વપરાય છે તો કલીલમય છે એ કલીલમય ગોલ્ડ તો ગોલ્ડ નું પણ ઉદાહરણ આપ્યું છે એ તો કલીલમય ગોલ્ડ છે એ અંતસ્નાયવી ઇન્જેક્શન માં છે એ વપરાય છે તો આ બે ઉદાહરણ તમને આપ્યા અને ત્યાર પછી આપને તમને બધાને ખબર છે મિલ્ક ઓફ મેગ્નેશિયા મિલ્ક ઓફ મેગ્નેશિયા તો એ આપણે ઉદાહરણ જાણીતું છે તો મિલ્ક ઓફ મેગ્નેશિયમ મિલ્ક ઓફ મેગ્નેશિયમ તો બધાને ખબર છે કે ભાઈ મિલ્ક ઓફ મેગ્નેશિયમ છે જે આપને ખબર છે પાયસ છે શું છે મિલ્ક ઓફ મેગ્નેશિયમ છે એ શું છે પાયસ પાયસ એટલે તરત જ યાદ આવી જવું જોઈએ શું યાદ આવી જવું જોઈએ કે ભાઈ પ્રક્ષેપિત પરીક્ષેપણ માધ્યમ અને પરીક્ષેપિત કલા બંને કેવા હોય પાયસ શબ્દ આવે એટલે તરત જ ખબર પડી જવી જોઈએ શું હોય પ્રવાહી પ્રવાહી શું હશે પ્રવાહી પ્રવાહી તો એની અંદર છે એ પાયસ છે

છે અને તે તમને કીધું છે એસિડિટી એટલે કે હોજરીની ગરબડ છે એ માટે વપરાય છે અને કલીલમય ઔષધિઓ છે એ વધારે અસરકારક હોય છે કારણ કે તેમને વિશાળ સપાટી ક્ષેત્ર હોય છે અને તેઓ સહેલાઈથી પરિપાચન છે પામે છે તો એની અંદર આ જેટલી દવાઓની અંદર આપણે કલીલ છે એ કલીલનો જ્યાં ઉપયોગ થશે તો એ દવા છે એ દવા કેવી હોય તો તે દવા છે એ વધુ અસરકારક હોય કેવી હોય

અને ત્યાર પછી કલીલમય ગોલ્ડ છે તો એ કલીલમય ગોલ્ડ અંતઃસ્નાયુવી ઇન્જેક્શનમાં પણ વપરાય છે અને ત્રીજું ઉદાહરણ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા જે હોજરીની ગડબડ માટે વપરાય છે અને કલીલમય ઔષધિઓ છે એ કેવી છે વધુ અસરકારક હોય છે કારણ કે તેમને વિશાળ સપાટી ક્ષેત્ર અને સહેલાઈથી તેનું શું થઈ શકે છે પાચન થઈ શકે છે તો આ કલીલ છે એ કલીલનો ઔષધિ ક્ષેત્રે ઉપયોગની આપણે વાત કરીએ હવે આપણે વાત કરવાની છે ચર્મ

તો એ તમને બધાને ખબર છે કે જ્યારે જીવંત પ્રાણી હોય ત્યારે એની જે ચામડી છે એ તમે જોઈ શકો છો કે એટલી બધી કઠિન હોતી નથી એટલે કે નરમ હોય છે કેવી આમ તમારે વાળવી હોય એ રીતે વળી શકે નરમ હોય છે તો હવે એમાંથી જો આપણે કોઈ વસ્તુ બનાવવામાં આવે તો એમાંથી વોલેટ આપણે બનાવવામાં આવે ત્યાર પછી બેલ્ટ બનાવવામાં આવે તો આવી જે વસ્તુઓ છે એ બનાવવામાં આવે ત્યારે પણ આ કલીલનો ઉપયોગ થાય છે

ઋણ ભારિત પ્રવાહી હોય તો એ ઋણ ભારિત પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો એના કારણે તેનું ઓક્ષેપણ થઈ જાય એટલે એને એવું કીધું છે કે ભાઈ ધન ભારિત કલીલ છે અને તેની નો આ દ્રાવણ છે શું છે તેની માં છે તેની માં શું કરવામાં આવે ડુબાડવામાં આવે તો તેની માં છે તેની માં ડુબાડવામાં આવે છે અને ધન ભારિત અને આ છે ઋણ ભારિત હોય તો એના વચ્ચે છે એ પારસ્પરિક ક્રિયા થઈ. અને એનું શું થશે સ્કંદન અથવા ઉક્ષેપણ ખબર છે ને બે શબ્દ એક જ છે સ્કંદન અથવા ઉક્ષેપણ જે તમારે લખવું હોય તો સ્કંદન અથવા ઉક્ષેપણ થશે અને આના કારણે છે એ શું થશે તો આના કારણે છે આના કારણે ચામડું છે એ શું થશે તો આના કારણે જે ચામડું છે એ ચામડું કેવું બનશે કઠિન બને છે શું બને છે કઠિન છે એ કઠિન બને છે તો એના કારણે છે એ ચામડું છે એ ચામડું શું થશે કઠિન બનશે

કરણ ની ક્રિયા તો એ તો આપણે આગળ ભણી ગયા કે ભાઈ નીચેની ની જે રચના થતી હતી તો એ નીચેલ છે એ પણ શું છે કલીલ તો સો જેટલા અણુઓ છે એ નીચેલ ની રચના કરતા હતા તો એ સાબુ અને ડિટરજન્ટની આપણે આગળ છે એ આગળ વાત કરી દીધી એટલે અહિયાં કંઈ વાત કરવાની જરૂર નથી અહિયાં આપણે detail ની અંદર વિદ્યાર્થી મિત્રો સમજાતા કે જે નીચેલ ની રચના થતી હતી જે સો જેટલા અણુઓ છે એ આપણા ડાઘ સાથે જોડાતા હતા અને કેવી રીતે છૂટા પડતા હતા.

આવરણ તૈયાર થયેલું હોય છે તો એની અંદર તમને આપણે બધાને ખબર છે કે ભાઈ ફોટોગ્રાફિક પ્લેટની અંદર તમને એક ઉદાહરણ આપું એક્સરેનું ઉદાહરણ આપું તો તમને બધાને ખબર છે કે આ પાછળ છે એ એક્સરે શું રાખ્યું હોય સીટ રાખેલી હોય અહીંયા છે ધારો કે કોઈ પણ આપણે હાથ હોય તો અહીંયા હાથનું જો આપણે ઓબ્ઝર્વેશન કરવું હોય તો અહીંયા આપણે આ વસ્તુ રાખેલી હોય અને અહીંથી શું કરવામાં આવે તો આ બાજુથી આપણે એક્સરે કિરણો છે એ એક્સરે કિરણોનો શું કરવામાં આવે મારો ચલાવવામાં આવે તો તમને બધાને ખબર છે કે આપણી સ્કિન હોય સ્નાયુ હોય બ્લડ હોય એમાંથી એક્સરે કિરણો છે એ પાસ થઈ જશે પણ જ્યારે આપણું શું હોય હાડકું હોય તો હાડકામાંથી એક્સરે કિરણો છે એ પાસ થતા નથી અને અહીંયા જે આખી જે ફોટોગ્રાફિક પ્લેટ હોય તો એ ફોટોગ્રાફિક પ્લેટ છે તો એ પ્લેટ શેની હોય સેલ્યુલોઈડ અથવા તો એની અંદર જિલેટિન છે એ જિલેટિન હશે હવે એની અંદર શું થશે કે જે પ્રકાશ આમાંથી પસાર થાય અને જે ભાગ ઉપર ફોટોગ્રાફિક પ્લેટ ઉપર જે ભાગ ઉપર છે એ પ્રકાશ મળશે તો એ પ્રકાશના કારણે છે એ શું થશે કેટલો ભાગ છે એ શું થશે વ્હાઇટ થઈ જશે અને જ્યાં પ્રકાશ નહીં આવે તો ત્યાં એટલો ભાગ શું થશે બ્લેક રહેશે અને આપણે બધાએ એક્સરે છે એ એક્સરે જોયેલો હોય તો એ એક્સ ની અંદર તમે જોઈ શકો છો કે આપણા હાટકાઓ હોય તો હાટકાઓની અંદર શું હશે તો હાટકાઓ છે એ કેવા હશે બ્લેક લાટકાવાનો ભાગ બ્લેક હશે અને જે વ્હાઇટ છે એ શું થશે એના ઉપર એક્સ રે કિરણો પડ્યા હશે સમજણ પડી તો જે પ્રકાશ સંવેદનશીલ સિલ્વર બ્રોમાઇડ પાયસ નું પણ શું કરવામાં આવે છે આવરણ તૈયાર કરેલું હોય છે હાલો હવે ત્યાર પછી આપણે વાત કરવાની છે રબરની તો ત્યાર પછી રબર ઉદ્યોગોની અંદર ઉપયોગની વાત કરીએ તો રબર ઉદ્યોગોમાં રબર ઉદ્યોગો તો રબર ઉદ્યોગો જે છે તો રબર ઉદ્યોગોની ની આપણે વાત કરીએ તો રબર ઉદ્યોગો તો રબર જે ની અંદર વનસ્પતિ હોય એમાંથી જે લેટેક્સ લેટેક્સ એટલે ક્ષીર જે કાઢેલું છે તો એ પણ શું છે કલીલમય દ્રાવણ છે શું છે કલીલમય દ્રાવણ તો એ ક્ષીર છે એ પણ કલીલમય શું છે દ્રાવણ છે અને તે ઋણ વીજભારિત હોય કલીલમય દ્રાવણ જે રબર નું છે એ રબર નું કેવું છે ઋણ વીજભારિત તો એ ઋણ વીજભારિત છે તો એ ઋણ વીજભારિત હોવાના કારણે છે તો એ ઋણ વીજભારિત છે અને રબર ના છેદ શું કરવામાં આવે તો આ છેદ છે એ સ્કંદન કરી અને આપણે રબર મેળવી શકાય છે સ્કંદન એટલે કે અવક્ષેપણ તો એ અવક્ષેપણ કરી અને ઋણ વિજભારિત હોય તો એની અંદર ધન વિજભારીત ની અંદર ડુબાડવામાં આવે અથવા ધન વિજભારિત ઉમેરવામાં આવે તો એનું ઓક્ષેપણ થઈ જશે અને ઓક્ષેપણ થવાના કારણે આપણે શું મળે છે રબર છે એ રબર મેળવી શકાય છે પડી હાલો ત્યાર પછી ઔદ્યોગિક નિપજો તો ઔદ્યોગિક નિપજો છે એના આપણને ખાલી શું આપ્યા છે નામ જ આપ્યા છે તો એની અંદર પણ છે એ કલીલનો ઉપયોગ થાય છે તો ત્યાર પછીની આપણે વાત કરીએ કે ભાઈ ઔદ્યોગિક છે

તો એની અંદર સંશ્લેષિત એટલે બનાવેલ પ્લાસ્ટિક જેની અંદર આપણને બધાને ખબર છે પીવીસી, એચડીપી તો એ આપણે આખું પોલીમરનું એક ચેપ્ટર ભણવાનું આવશે ત્યાર પછી હમણાં જ વાત કરી રબર તો રબર છે એ પણ શું છે કલીલ ત્યાર પછી ગ્રેફાઇટ ઉંજન તો ગ્રેફાઇટ ઉંજન જે છે તો એ પણ શું છે ગ્રેફાઇટ ઉંજન તો ગ્રેફાઇટ ઉંજન ઉંજન એ પણ શું છે કલીલ અને ત્યાર પછી સિમેન્ટ તો સિમેન્ટ છે એ પણ શું છે કલીલ તો વિદ્યાર્થી મિત્રો ઔદ્યોગિક ક્ષેત્રે આ જે બધી નિપજો છે તો એ નિપજો પણ કલીલમય દ્રાવણો જ છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટર અહીંયા કલીલો છે એ કલીલોના ઉપયોગ જોઈ અને આ ચેપ્ટર આપણે છે એ શું કર્યું પૂર્ણ કર્યું તો વિદ્યાર્થી મિત્રો આજે જે ચેપ્ટર છે તો એ ચેપ્ટર એકદમ સરળમાં સરળ ચેપ્ટર છે થિયરેટિકલ ચેપ્ટર છે આખે આખું ચેપ્ટર છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો કારણ કે આમાંથી ત્રણ માર્ક્સનો બોર્ડની પરીક્ષાની અંદર ત્રણ માર્ક્સનો પ્રશ્ન અને આ ચેપ્ટરમાંથી એમસીક્યુ છે તો એ એમસીક્યુ પણ એકદમ સરળમાં સરળ હોય છે એટલે કે એમસીક્યુના માર્ક્સ પણ આમાંથી જવાનો જોઈએ અને થિયરી ની અંદર પણ આમાંથી માર્ક્સ જવા જોઈએ નહીં એટલે એકદમ સરળમાં સરળ ચેપ્ટર છે એટલે વ્યવસ્થિત રીતે આ ચેપ્ટર તૈયારી કરી નાખજો અને કમ્પ્લીટ